नमस्कार, स्वागत है आपनु सीएनबीसी बजार मा। हूँ छू मनीष देसाई अने आप जोई रहा छो प्रॉपर्टी बजार, एक एवो शो जे आपनी मदद करे छे आपना सपनानुं घर खरीदवामां। अने ए माटे दर अठवाडिये अमे आपने लईने जईए छे गुजरातना अलग अलग शहेरना विविध विस्तारनी प्रॉपर्टीसथी परिचित करावा माटे। आ अठवाडિયે આપણે વાત કરીશું અમદાવાદ શહેરની, અમદાવાદના છારોડી વિસ્તારની। એ વિસ્તારમાં આવેલી વ્યાપ્તિ ગ્રુપની વંદે માતરમ ફેબ્યુલા, જે 2 અને 3 બીએચકેના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ છે, એનું સેમ્પલ હાઉસ આપણે જોઈશું। પરંતુ સૌથી પહેલા નજર કરી લઈએ અમદાવાદના છારોડી વિસ્તાર પર। અમદાવાદનો છારોડી વિસ્તાર એ નિરમા યુનિવર્સિટીને કારણે ઘણો જાણીતો વિસ્તાર છે। માત્ર નિરમા જ નહીં, પરંતુ છારોડીથી 5 કિલોમીટરના અંતરમાં આંબેડકર ઓપન યુનિવર્સિટી, જીએનએલયુ જેવી તમામ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ આવેલી છે। અહીંથી એરપોર્ટ માત્ર 10 કિલોમીટરના અંતરે છે અને ગાંધીનગરની શરૂઆત પણ આ વિસ્તારથી જ થાય છે। આ વિસ્તાર 2011ની નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ આવેલો છે, જેને કારણે આ વિસ્તારમાં રેસિડેન્શિયલની ઘણી બધી સ્કીમો છેલ્લા 5 વર્ષમાં બની રહી છે। જો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ આ વિસ્તારમાં હજી ચાલી રહ્યું છે। તો આપણે જાણ્યું અમદાવાદના છારોડી વિસ્તાર વિશે। છેલ્લા 5-1 વર્ષમાં આ વિસ્તારમાં વિકાસ થવાનો શરૂ થયો છે અને ખૂબ તેજીથી વિકાસ થઈ રહ્યો છે। આ જ વિસ્તારમાં આવેલી છે વ્યાપ્તિ ગ્રુપની વંદે માતરમ ફેબ્યુલા, જે 2 અને 3 બીએચકેના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે। આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પરંતુ પહેલાં નજર કરી લઈએ વ્યાપ્તિ ગ્રુપ પર। વ્યાપ્તિ ગ્રુપ એ અમદાવાદના જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર્સ છે, જે 1987થી આ ક્ષેત્રે કાર્યરત છે। વ્યાપ્તિ ગ્રુપ દ્વારા વંદે માતરમ આ નામ સાથે અમદાવાદના વિવિધ વિસ્તારમાં ઘણા બધા પ્રોજેક્ટ થયા છે। લગભગ 20 વર્ષના પોતાના લાંબા કાર્યકાળ દરમિયાન ગ્રુપ દ્વારા કમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ થઈ ચૂક્યા છે, જે પૈકી આજે આપણે મુલાકાત લઈશું છારોડીમાં આકાર લઈ રહેલા પ્રોજેક્ટ વંદે માતરમ ફેબ્યુલાની। વંદે માતરમ ફેબ્યુલા, જે 2 અને 3 બીએચકેના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે, આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું। પરંતુ આ સ્કીમ અત્યારે અંડર કન્સ્ટ્રક્શન હોવાને કારણે ઘણી બધી એમિનિટીઝ અહીંયા તૈયાર નથી થઈ, સેમ્પલ હાઉસ તૈયાર છે, એટલે આપણે અંદરથી સેમ્પલ હાઉસ તો ચોક્કસથી જોઈશું। 2 અને 3 બેડરૂમના અલગ અલગ ઓપ્શન મળે છે તમને। સાઇઝ મુજબ જો વાત કરીએ તો 1332 સ્ક્વેર ફીટની સાઇઝ તમને મળે છે 2 BHK માટે, અને 3 BHKની વાત કરીએ તો 1611 અને 1620 સ્ક્વેર ફીટની સાઇઝ તમને મળે છે, જે સેમ્પલ હાઉસ છે 1611 સ્ક્વેર ફીટનું છે। એ સિવાય ટોટલ 4 ટાવર છે, 13 માળનું 1 એવા 4 ટાવર અહીંયા બનાવવામાં આવ્યા છે। અને તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો, 1 ફ્લોર ઉપર 2 લિફ્ટ આપવામાં આવી છે, 1 ફ્લોર ઉપર 4 યુનિટ વચ્ચે 2 લિફ્ટ આપવામાં આવી છે, 2 યુનિટ તમને આ સાઈડે મળે છે, 2 યુનિટ સામેની સાઈડે। તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેનો વિશાળ ફોયર એરિયા પણ તમને મળી રહ્યો છે। આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પરંતુ એ પહેલાં આપને જણાવી દઉં કે અહીંયા તમને વિડીયો ડોરકોલ આપવામાં આવે છે, અને એનું કનેક્શન મેઇન ડોરના સિક્યુરિટી ગેટ સાથે આપવામાં આવ્યું છે, એટલે ડબલ લેયર સિક્યુરિટી તો તમને મળે જ છે। તમારા ઘરે આવનાર જે કોઈ મહેમાન હોય કે કોઈ પણ અજાણી વ્યક્તિ હોય, તો પહેલાં તમે વેરીફાઈ કરીને પછી જ એને એન્ટ્રી આપી શકો, એ પ્રમાણે તમારી સુરક્ષાનો ખ્યાલ રાખવામાં આવ્યો છે। જે આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોવાના છે 1611 સ્ક્વેર ફીટનું, આવો એના પર એક નજર કરીએ। વંદે માતરમ ફેબ્યુલાના 3 BHKમાં તમે પ્રવેશ કરો એટલે તમને સીધી એન્ટ્રી મળે છે ડ્રોઈંગ રૂમની અંદર, જેની સાઇઝ છે 10 ફીટ બાય 16 ફીટની, એટલે વિશાળ કહી શકાય એવો ડ્રોઈંગ રૂમ તમને અહીંયા મળે છે। તમે જે રીતે જોઈ રહ્યા છો આ પ્રમાણેની સજાવટ તમે કરી શકો છો, તમારા વોલની, તમારી અનુકૂળતા મુજબ, તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની સલાહ મુજબ તમે LED TV લગાવી શકો, એ માટેના પોઈન્ટ્સ અહીંયા આપવામાં આવ્યા છે। એ સિવાય તમે બાકીની સજાવટ આ રીતે કરી શકો છો, જે રીતે તમે અહીંયા જોઈ રહ્યા છો। આ સેમ્પલ હાઉસમાં એક આઈડિયા આવે એ માટે ડિસ્પ્લે માટે મૂકવામાં આવેલી આઇટમ્સ છે, તમને બિલ્ડર દ્વારા નથી મળતી। ફ્લોરિંગની વાત કરીએ તો ફ્લોરિંગ તમને જે મળી રહ્યું છે, ફ્લોરિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સનું મળી રહ્યું છે। સમગ્ર ઘરની અંદર તમને એક જ ટાઈપનું વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે।
હવે જે ડ્રોઈંગ રૂમ છે એમાં તમે જે રીતે જોઈ રહ્યા છો 6-8 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેના સોફાની સજાવટ તમે આરામથી કરી શકો છો, અને એ સિવાય પણ તમે તમારી વોલને આ રીતે સરસ મજાની સજાવટ કરી શકો છો. સાથે સાથે તમને જે લક્ઝરી મળી રહી છે અહીંયા એ છે બાલ્કનીની 3.5 ફીટ બાય 3.5 ફીટની બાલ્કની મળે છે, અને જે તમે અહીંયા સેમ્પલ હાઉસની અંદર બાલ્કની જોઈ રહ્યા છો આ લક્ઝરી વધારાની જે તમે બાલ્કની જોઈ રહ્યા છો લગભગ 7.5 ફીટ બાય 13 ફીટની એ તમને બાલ્કની મળે છે માત્ર ફર્સ્ટ ફ્લોર ઉપર. એટલે જો તમે આની અંદર ફર્સ્ટ ફ્લોર ઉપર ઘર લો તો તમને આ વધારાની બાલ્કની મળે છે, અધરવાઇઝ 3.5 ફીટ બાય 13 ફીટની બાલ્કની તો તમને અહીંયા મળી જ રહી છે. તો હવે ડ્રોઈંગ રૂમમાંથી આપણે જઈશું ડાઇનિંગ એરિયામાં. ડ્રોઈંગ રૂમમાંથી તમે સીધો પ્રવેશ કરી શકો છો ડાઇનિંગ એરિયામાં, એટલે કારણ કે ડ્રોઈંગ અને ડાઇનિંગ વચ્ચે કોઈ વોલ નથી આપવામાં આવી, ઓપન સ્પેસ આપવામાં આવી છે, એટલે આ જે તમને એરિયા મળી રહ્યો છે આમ તો એની સાઇઝ છે 12.5 ફીટ બાય 8.5 ફીટની, પરંતુ તમે તમારી અનુકૂળતા મુજબ એની ડિઝાઇન કરી શકો છો. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો સેમ્પલમાં 4 વ્યક્તિ માટેનું ડાઇનિંગ ટેબલ લાગેલું છે, પરંતુ તમે તમારા ફેમિલીની સાઇઝ મુજબ 4 અથવા 6 વ્યક્તિ માટેનું ડાઇનિંગ ટેબલ પણ તમે અહીંયા સજાવી શકો, એટલી સ્પેસ તમને મળી રહી છે. એની સરસ મજાની સજાવટ તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે કરી શકો છો. ડાઇનિંગને અડીને જ કિચનનો એરિયા છે એ પણ ઓપન સ્પેસ આપવામાં આવે છે, જે રીતે તમે અહીંયા જોઈ રહ્યા છો. કિચનની સાઇઝ તમને મળે છે 10 ફીટ બાય 8 ફીટની, એટલે જે રીતે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણેની ઓપન સ્પેસ ખૂબ મળી રહી છે, કે જેથી તમે તમારી અનુકૂળતા મુજબ, તમારા બજેટ મુજબ, તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની સલાહ મુજબ સરસ મજાની સજાવટ કરી શકો છો આ આખા એરિયાની, ચાહે ડ્રોઈંગ રૂમ હોય, ડાઇનિંગ હોય કે કિચનનો એરિયા હોય. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો આ પ્રમાણેનું ફર્નિચર બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ તમે તમારી અનુકૂળતા મુજબ આ પ્રમાણેની સજાવટ કરી શકો છો. હા, આ જે તમે વોલ જોઈ રહ્યા છો કિચન ઉપરની એ ફૂલ સાઇઝની વોલ આ જ રીતે બિલ્ડર દ્વારા આપવામાં આવે છે, અને આ ગ્રેનાઇટનું પ્લેટફોર્મ તમને બિલ્ડર દ્વારા બનાવીને આપવામાં આવે છે, સ્ટેનલેસ સ્ટીલનો સિંક અહીંયા આપવામાં આવે છે બિલ્ડર દ્વારા. એટલે આ આખી સાઇઝ તમે જે રીતે જોઈ રહ્યા છો એ જ સાઇઝનું પ્લેટફોર્મ તમને અહીંયા મળી રહ્યું છે. જે પ્રમાણેનું મોડ્યુલર ફર્નિચર તમે અહીંયા જોઈ રહ્યા છો એ કોઈ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. સાથે સાથે અહીંયા તમે જે જગ્યા જોઈ રહ્યા છો આને તમે સર્વિસ પ્લેટફોર્મ કહી શકો છો, અથવા તો તમે તમારા સ્ટોર માટેની જગ્યા બનાવી શકો. ઓપન સ્પેસ છે આ, અહીંયા તમને ફર્નિચર ડિસ્પ્લે માટે મૂકવામાં આવ્યું છે. ઓપન સ્પેસ તમને અહીંયા મળી રહી છે કે તમે તમારી જરૂરિયાત મુજબનું સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકો, અને બાજુના ભાગમાં જે તમને ઓપન સ્પેસ મળી રહી છે ત્યાં આગળ તમે સરસ મજાના તમારા સ્ટોરની સુવિધા કરી શકો છો. અને કિચનને અડીને તમને જે સ્ટોરનો એરિયા મળે છે 5 ફીટ બાય 7 ફીટનો, ત્યાં આગળ પણ તમે તમારું વોશિંગ મશીન અને તમારા રોજિંદા વાસણ સાફ કરી શકાય એટલી સ્પેસ તમને મળી રહી છે. તો હવે આપણે જોઈશું 3 બેડરૂમ. બેડરૂમનું જે સેમ્પલ હાઉસ આપણે જોઈ રહ્યા છીએ વંદે માતરમ ફેબ્યુલાનું 1611 સ્ક્વેર ફીટની એની સાઇઝ છે. સામાન્ય રીતે આપણે દરેક એપિસોડમાં શરૂઆત કરતા હોઈએ છીએ માસ્ટર બેડથી. આ વખતે આપણે માસ્ટર બેડ છેલ્લે જોઈશું, પહેલાં આ રૂમ પર નજર કરીએ. આ બેડરૂમની સાઇઝ તમને મળી રહી છે 12 ફીટ બાય 10 ફીટની, એટલે તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેના વોર્ડ્રોપ તમે અહીંયા લગાવી શકો છો, એટલી તમને સ્પેસ મળે છે. સાથે સાથે તમે ફૂલ સાઇઝના ડબલ બેડ પણ અહીંયા લગાવી શકો એટલી સ્પેસ મળે છે. એસી તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતા સમગ્ર ઘરની અંદર ક્યાંય પણ, પરંતુ એસી માટેના કન્સીલ કરેલા કોપર પાઇપલાઇનના પોઈન્ટ તમને બિલ્ડર દ્વારા તૈયાર કરીને આપવામાં આવે છે, કે જેથી તમે તમારું મશીન ત્યાં આગળ ફિટ કરી શકો તમારા સ્પ્લિટ એસીનું, અને આઉટડોર યુનિટ માટેની સ્પેસ તમને અલગથી આપવામાં આવી છે. દરેક બેડરૂમની અંદર તમને ફૂલ સાઇઝની વિન્ડો આપવામાં આવી છે, એલ્યુમિનિયમ સેક્શનની ડબલ ગ્લેઝ ગ્લાસની વિન્ડો અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે આપવામાં આવી છે. હવે જો ટોયલેટ બાથરૂમની વાત કરીએ તો તમને અહીંયા એટેચ ટોયલેટ બાથરૂમ નથી મળતું, પરંતુ તમે આ રૂમમાંથી બહાર નીકળો એની સાથે જ
તમને એક ટોયલેટ બાથરૂમ આપવામાં આવ્યું છે અને એની સાઇઝ તમને મળે છે 4.5 ફીટ બાય 7 ફીટની. એટલે જે જરૂરી યુટિલિટી એરિયા છે એ તમને અહીંયા આપવામાં આવ્યો છે અને એમાં સેરાના સેનેટરી વેર અને ફિટિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે સરસ મજાની સુવિધા તમને અહીંયા મળી રહી છે. બાકીના બે બેડરૂમ કેવા છે ચાલો જોઈએ. લાઇબ્રેરી સામાન્ય રીતે જે લોકોને પણ વાંચનનો શોખ હોય પોતાના ઘરમાં પુસ્તકો રાખવાનું પસંદ કરતા જ હોય છે. જે બીજો બેડરૂમ છે અહીંયા તમને સેમ્પલ હાઉસમાં જે રીતે જોવા મળી રહ્યું છે તમે આની સજાવટ આ રીતે કરી શકો છો. અહીંયા એક સરસ મજાની બેઠક બનાવી શકો છો અથવા તો એક નાનો બેડ તમે લગાવી શકો છો. જો તમે આ રૂમનો ઉપયોગ ગેસ્ટ રૂમ તરીકે કરવા માગતા હો તો પણ કરી શકો છો. સાઇઝ તમને મળી રહી છે 10 ફીટ બાય 10 ફીટની. અહીંયા જે રીતે સેમ્પલ હાઉસમાં બતાવવામાં આવ્યું છે એક નાનકડી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે આ પ્રમાણે આખી લાઇબ્રેરી અહીંયા ઊભી કરવામાં આવી છે. આનો ઉપયોગ તમે મલ્ટીપર્પઝ રીતે કરી શકો છો. આ રૂમનો ઉપયોગ તમે ઈચ્છો તો તમારી મિનિ ઓફિસ તરીકે કરી શકો છો. આ પ્રમાણે જો તમને વાંચનનો શોખ હોય તો લાઇબ્રેરી તરીકે કરી શકો છો અને ફેમિલી રૂમ તરીકે પણ કરી શકો છો. અથવા તો આ રૂમનો ઉપયોગ તમે ચિલ્ડ્રન્સ રૂમ, પેરેન્ટ્સ રૂમ કે ગેસ્ટ રૂમ કોઈ પણ રીતે કરી શકો છો. આને કોઈ એટેચ ટોયલેટ બાથરૂમ નથી આપવામાં આવતું. જે કોમન ટોયલેટ બાથરૂમ આપણે અગાઉ જોયું એના માટે તમે આનો ઉપયોગ કરી શકો છો. આ છે માસ્ટર બેડરૂમ. 13.5 ફીટ બાય 12 ફીટની સાઇઝનો તમને આ બેડરૂમ મળી રહ્યો છે. તમે જે રીતે જોઈ રહ્યા છો ફૂલ સાઇઝના વોર્ડરોબ અહીંયા તમે લગાવી શકો એટલી સ્પેસ તમને મળે છે. તમે તમારી અનુકૂળતા મુજબ, તમારા બજેટ મુજબ આ પ્રમાણેના સરસ મજાના વોર્ડરોબ અહીંયા તમે લગાવી શકો છો. સાથે સાથે ફૂલ સાઇઝના બેડ પણ તમે લગાવી શકો એટલી સ્પેસ મળે છે. એક ડબલ બેડ તમે કમ્ફર્ટેબલ લગાવી શકો અને જે પ્રમાણેનું ઇન્ટિરિયર તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણેનું ઇન્ટિરિયર જો તમે કરાવવા માગતા હો તો તમારે તમારી જાતે કરાવવાનું રહેશે. બિલ્ડર દ્વારા આ કોઈ જ ઇન્ટિરિયર તમને આપવામાં નથી આવતું. એક તમને આઈડિયા આવે એ માટે સેમ્પલ હાઉસની અંદર આ પ્રમાણે ડિસ્પ્લે કરવામાં આવ્યો છે. એસી તમે જે અહીંયા જોઈ રહ્યા છો બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. હા, એ માટેના પોઈન્ટ્સ ચોક્કસથી બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. તમારે તમારું મશીન ત્યાં લઈને ફિટ કરવાનું રહેશે કે જેથી કોઈ તોડફોડ કરવાની ના રહે. અને સાથે સાથે અહીંયા ફૂલ સાઇઝની વિન્ડો પણ તમને મળી રહી છે. એટલે એ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે તમને કુદરતી હવા ઉજાસ પણ મળતી રહે. જે ટોયલેટ બાથરૂમ તમે અહીંયા જોઈ રહ્યા છો 4.5 ફીટ બાય 7 ફીટની સાઇઝ છે એની. સેરાના સેનેટરી વેર અને ફિટિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીંયા કોઈ પ્રકારની અલગથી શાવર સિસ્ટમ કે એવું કશું લગાવીને નથી આપવામાં આવતું. રેગ્યુલર શાવર તમને બાથરૂમની અંદર લગાવીને આપવામાં આવે છે. પણ ફૂલ સાઇઝના ટાઇલ્સ તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે કે જેથી તમારી દિવાલોને તમે બાથ લેતા હો અને જે પાણી ઉડે એના કારણે કોઈ નુકસાન ન થાય એનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. અને જે નીચે ટાઇલ્સ આપવામાં આવ્યા છે ફ્લોરિંગના ટાઇલ્સ બાથરૂમની અંદર એ એન્ટીસ્કિડ ટાઇલ્સ આપવામાં આવ્યા છે કે જેથી કરીને તમે પાણીને કારણે લપસી ન શકો. તો આપણે અમદાવાદના છારોડી વિસ્તાર વિશે જાણ્યું. એ વિસ્તારમાં આવેલી વ્યાપ્તિ ગ્રુપની વંદે માતરમ ફેબ્યુલા જે 2 અને 3 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે એનું સેમ્પલ હાઉસ પણ જોયું. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે વ્યાપ્તિ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર યોગેશ પાવસાર. યોગેશભાઈ, આપનું સ્વાગત છે CNBC બજારમાં. થેન્ક યુ. સૌથી પહેલાં તો એ કહો કે અમદાવાદના SG હાઈવેને જ ટચ છે છારોડીનો વિસ્તાર, પણ હજી એમાં વિકાસ થવાનો જસ્ટ શરૂ થયો છે, તો આ વિસ્તાર પસંદ કરવા પાછળનું કારણ શું છે? મેઇનલી તો છારોડી જે વિસ્તાર છે એ નોર્થ ગુજરાતની એન્ટ્રન્સ છે. નોર્થ ગુજરાતથી કોઈ પણ વ્યક્તિને SG રોડ પર આવવું હોય તો સૌથી પહેલાં એને આ છારોડી ક્રોસ કરવું પડે. એટલે નોર્થ ગુજરાતને પબ્લિક માટે આ બહુ સુગમ અને સરળતા રહે છે. એટલા માટે પ્લસ છારોડીમાં આપ જાણો છો એમ એજ્યુકેશનલ હબ છે, નિરમા યુનિવર્સિટી છે સામે. એટલે એજ્યુકેશનલ હબ બી છે અને ડિવોશનલ હબ બી છે.
અને એક ચાર રસ્તા પર મોટી હોસ્પિટલ પણ આવી રહી છે. એટલે છારોડી વિસ્તાર એવો છે કે એ પબ્લિકની અવર જવર ત્યાં આગળ ઘણી જ છે અને આ એરિયા હજી ડેવલપ નથી થયો. તો જનરલી વંદે માતરમ ગ્રુપ જે છે અમારું, એની આ યુએસપી હોય છે કે જે એરિયા ડેવલપ થતો હોય એ એરિયામાં કામ કરવું અને એરિયામાં સારામાં સારું કામ કરીને એરિયાને ડેવલપ કરો. અને બીજું, અમારે આ છારોડી એરિયામાં પડવાનું મેઇન કારણ એવું હતું કે વંદે માતરમ રોડ, જે ગોતામાં અમે આખો રોડ ડેવલપ કર્યો, એની નજીકમાં આ એક લોકેશન મળતું હતું અને તે વંદે માતરમ રોડ ઉપર હવે કોઈ જગ્યા ડેવલપ કરવા જેવી રહી નથી. એટલે અમને વિચાર આવ્યો કે ભાઈ હવે આપણે એસજી રોડ તરફ જઈ અને એક સારું લોકેશન પસંદ કરીએ, તો જેથી આ રોડ પણ આપણે સારી સ્કીમ આપી શકીએ, સારા મકાનો બનાવી શકીએ, એટલા માટે અમે આ છારોડીને પસંદ કર્યું. જેમ તમે કીધું એમ કે ભાઈ આ ઉત્તર ગુજરાતને એકદમ કનેક્ટેડ એરિયા છે ને, અહીંયાથી જ એન્ટ્રી લોકોની થાય છે. તો મને એ કહો કે તમે કેવા લોકોને ટાર્ગેટ કરી રહ્યા છો, કેમ કે નોર્થ ગુજરાત તો ઘણું મોટું છે અને ગાંધીનગર એકદમ અહીંયાથી નજીકનો વિસ્તાર છે, તો તમે કેવા સરકારી લોકોને કે કેવા પ્રકારના લોકોને ટાર્ગેટ કરીને આ સ્કીમ મૂકી છે? આ સ્કીમ 100% લોન પેપર્સવાળી સ્કીમ છે અને આ સ્કીમમાં અમે લોકો જનરલી સરકારી અફસર્સ હોય અને જે પણ જે બિઝનેસમેનમાં બી જે લોકો વ્યવસ્થિત કમાઈ શકતા એવા લોકોને અમે ટાર્ગેટ કરીએ છીએ. આમ તો એફોર્ડેબલ છે કે એવું એનું હેવી બજેટ છે નહીં, અને છતાં પણ સ્કીમની એમ્યુનિટીઝ અમે ફૂલ એમ્યુનિટીઝ આપી છે જેથી મેમ્બર્સને આવવામાં અને રહેવામાં સરળતા પડે. બિલકુલ. તો મને એ કહો, તમે જેમ વાત કરી એમ બહુ કિંમત એવી છે નહીં, તો પ્રાઇસ રેન્જ શું છે અને કેવો રિસ્પોન્સ અત્યાર સુધીમાં મળ્યો છે? 180 ફ્લેટની અમે સ્કીમ, 2 બેડરૂમ અને 3 બેડરૂમની છે અને એમાં 200 એપાર્ટમેન્ટ જોઈએ. હા સોરી, 200 એપાર્ટમેન્ટ છે. એમાં 1320 બે બેડરૂમ અને 1630 ત્રણ બેડરૂમમાં એવી સ્કીમ અમે અહીંયા આગળ લોન્ચ કરેલી છે. અને આ સ્કીમની મેઇન યુએસપી એવી છે કે તમને ક્યાંય 13.5 ફૂટ લાંબી બાલ્કની તમે લગભગ ક્યાંય જોવા નહીં મળે. એટલે અમે 13.5 ફૂટ લાંબી બાલ્કની રાખી છે, એટલે લોંગેસ્ટ બાલ્કની એવી અમારી આ સ્કીમની યુએસપી છે. અને અમારે અત્યાર સુધીમાં લગભગ 200માંથી 110-11 ફ્લેટ બુક થઈ ગયા છે અને બહુ જ સારો અમને રિસ્પોન્સ છે. આમ અમારા વંદે માતરમ ગ્રુપની જે બ્રાન્ડિંગ અને જે રીતનું અમે કામ આપીએ છીએ, કારણ કે જેને પણ અમારી સ્કીમ જોવી હોય અને અમે ગોતા વંદે માતરમ રોડ ઉપર મોકલીએ છીએ, ત્યાં અમારી સ્કીમ મેમ્બર્સ જુએ છે, ત્યાં અમારા જૂના મેમ્બર્સોને પણ મળે છે એ લોકો, અને દે આર સેટિસ્ફાઈડ અને અમને લગભગ ક્લાયન્ટ્સ એ લોકોમાંથી જ અમને અહીંયા મળી રહેતું હોય છે. બિલકુલ. એટલે પણ આ તમારી જે તમે બાલ્કનીની વાત કરી એની લંબાઈ 13.5 ફીટ છે, પણ આમ દરેક યુઝરને કહીએ તો 3.5 ફીટ જ એની પહોળાઈ મળે છે. પણ અમે જે સેમ્પલ હાઉસ જોયું એની અંદર બીજી 7.5 ફીટની પણ લંબાઈ મળી રહી છે, લગભગ 10.5 ફીટ બાય 13.5 ફીટની આખી બાલ્કની. તો એ પહેલા માળના લોકોને જ એનો બેનિફિટ મળે છે, એ શું છે એનું? ઇટ ઇઝ અ પાર્ટ ઓફ પ્લાનિંગ. કારણ કે એવું છે કે સેકન્ડ ફ્લોર ઉપર જે દુકાન જે આવે એની ઉપર અમે 7.5 ફૂટની બાલ્કની આપી શકીએ છીએ, એટલા માટે અમે ત્યાં આગળ આપી દુકાનની ઉપર. બાકી એની ઉપર અમે 3.5 ફૂટની જ બાલ્કની આપી શકીએ એમ છે, કારણ કે નહીં તો પછી અમારે જેટલા માળ પૂરા કરવા હતા એ પૂરા નહોતા કરી શકાય એમ. અને એરિયા પણ જે અમે એફોર્ડેબલ કામ કરવા માગીએ છીએ, જેમ ધારો કે 13.5 ફૂટ બાય 7.5 કે 8 ફૂટની બાલ્કની હું આપું તો બીજો મારો લગભગ 8-1 વાર વધી જાય ખોટા, અને ખોટું મેમ્બરને મોંઘું પડે એવું અમારે નહોતું કરવું. એટલા માટે અમે અમુક જ ફ્લેટ અમુક ફ્લોર ઉપર જ રાખ્યા કે જેને ચોઈસ હોય એ લોકો એ ફ્લેટ લઈ શકે. અને આવી જ રીતે અમે 3 બેડરૂમના ટોપમાં ટેરેસમાં 4 ફ્લેટ જે છે, 4 ફ્લેટની બહાર 4 ફ્લેટના એક્સક્લુઝિવ ટેરેસ આપેલા છે, જે પેન્ટહાઉસ છે જે પણ સોલ્ડ આઉટ છે એ પણ એક બહુ એક્સક્લુઝિવ એને ટેરેસ મળે છે. એટલે આ રીતનું અમે અમુક ફ્લેટ એવા કરીએ છીએ કે જેથી જો કોઈ વધારે જેનું બજેટ હોય એ લોકોને બી અમે સમાવી શકીએ. કોઈ મેમ્બર અમારે ત્યાં આવે તો પાછો ન જવો જોઈએ અમારે એક. તો તમે જેમ કીધું કે તમે 2 માળ સુધી શોપ્સ બનાવી રહ્યા છો, શું સાઈઝની શોપ્સ છે અને કોઈ એવી મેજર બ્રાન્ડ્સ અત્યાર સુધીમાં અહીંયા ઇન્ટરેસ્ટ બતાવી છે? હા, આમ તો અમારે અત્યારે રિલાયન્સ માર્ટ જોડે બી વાત ચાલે છે, ડોમિનોઝ જોડે પણ વાત ચાલે છે, પણ જનરલી શોપ્સનું જે ડેવલપમેન્ટ જે છે ને અમુક પઝેશન લેવલે જ વધારે થતું હોય છે. એટલે અત્યારથી અમે ધારો કે એમની જોડે ટાઈપ કરીએ ને તો એ લોકો બહુ જ ઉતાવળ કરતા હોય છે, એટલે એ જે શક્ય નથી. એટલે અમે અત્યારથી અમે ટાઈપ નથી કરતા, પણ ડોમિનોઝ અને એની જોડે અમારી વાટાઘાટ
ચાલી રહી છે. અને સાઈઝ શું છે શોપ્સની? 450 થી 500 ફૂટની એક શોપ છે, પણ એ તો જેને જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે એ શોપ્સ ભેગી કરી શકે છે. તમે 500 ફૂટની ચાર કરો એટલે 2000 ફૂટ થઈ જાય, એટલે એ તો શક્ય છે. બીજું મને એ જાણવું હતું, કારણ કે હજી તમારો અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ છે, એમિનિટીઝ કઈ રીતની તમે લોકોને ઓફર કરી રહ્યા છે, કોમન એમિનિટીઝ? એમ્યુનિટીઝમાં મેઇન હું તમને જણાવું તો 2 બિલ્ડિંગ છે, એમાં 2 બેડરૂમ અને 3 બેડરૂમ. 2 બેડરૂમ અને 3 બેડરૂમની વચ્ચે 100 ફૂટનું ડિસ્ટન્સ છે, એટલે 100 ફૂટનું ડિસ્ટન્સ એટલે ઇટ્સ અ બિગ. 2 બ્લોક આખા અલગ છે એવું જ લાગે. અને 2 બ્લોકની વચ્ચે અમે આખી 100 ફૂટ બાય 180 ફૂટનું આખું એમ્યુનિટીઝ ગોઠવેલી છે, એટલે ગાર્ડન, યોગા, મેડિટેશન સેન્ટર, જીમ, ઇક્વિપ સાથેનું જીમ રાખેલું છે, પછી ટેબલ ટેનિસ, વોલીબોલ, ક્રિકેટની પીચ, બેડમિન્ટન, આપ જે માગો એ લગભગ બધી જ ફેસિલિટી અહીંયા આગળ અમે આપેલી છે અહીંયા આગળ. અને એ સિવાય તમે જેમ કીધું કે વચ્ચે ઘણી બધી ગેપ છે, તો ત્યાં ગાર્ડન જે આવવાનું એ કઈ સાઈઝનો લગભગ ગાર્ડન તમે આપી રહ્યા? ગાર્ડન લગભગ 100 ફૂટ બાય 100 ફૂટનો ગાર્ડન છે. ઓહો, એટલે લગભગ 9-10 હજાર સ્ક્વેર ફીટ. હા, 9-10 હજાર સ્ક્વેર ફીટનો ગાર્ડન થવાનો. એની અંદર એમ્યુનિટીઝ આવશે, ગાર્ડન કમ એમ્યુનિટીઝ એમ. એટલે એમ્યુનિટીઝ તો કોઈ પોન્ડ હોય, એટલે એવું વોટર પોન્ડ લીલી હોય, વોટર પોન્ડ હોય, એટલે એવા એમ્યુનિટીઝ અને ઝરૂખા હોય એવું બધું આવશે એમાં. પણ ટૂંકમાં અલ્ટિમેટ 100 બાય 100નો ગાર્ડન કહી શકાય, એટલે વિશાળ ગાર્ડન, વિશાળ ગાર્ડન કહી શકાય. અને એને લીધે શું છે કે એર વેન્ટિલેશનનો બહુ ફરક પડે. અમારી આ એક સ્કીમમાં એવું છે કે 70% અમે ઓપન સ્પેસ રાખીએ છીએ, રાઈટ, ખાલી 30%માં જ અમે બાંધકામ કરીએ છીએ. અને 70% ઓપન સ્પેસ એવી રીતે કરીએ છીએ કે બધાને એનો લાભ મળે. ઓપન સ્પેસ લાગે આજે તમે આ બિલ્ડિંગમાં ઊભા હોય અને સામે 100 ફૂટ બિલ્ડિંગ દૂર હોય એટલે એ તો ઘણું દૂર થઈ ગયું. આ કોઈ પણ જગ્યાએ તમે રહેતા હોય તો રોડ પડતો હોય, તમે રોડ ઉપર બધા પહેલાં પ્રિફર કરે કે મારે રોડ ઉપર રહેવું છે, તો રોડ કોઈ પણ 40 ફૂટનો રોડ હોય તો સામેનું બિલ્ડિંગ હોય તો 60 ફૂટનું ડિસ્ટન્સ હોય, જ્યારે આપણે અહીંયા આગળ 100 ફૂટનું ડિસ્ટન્સ 2 બિલ્ડિંગ વચ્ચે રાખે, એટલે ખૂબ જ વિશાળ છે. અને જેને ઓપનનેસ કહેવાય એવું આખું વાતાવરણ. તમે બીજું મને એક, તમે જેમ કીધું એમ કે ભાઈ તમે એક આખો ગોતામાં વિસ્તાર આખો ડેવલપ કર્યો અને એને નામ અપાયું વંદે માતરમ રોડ, એ રીતના આ વિસ્તારમાં તમારી કેટલી લેન્ડ બેંક, તમારા કેટલા પ્રોજેક્ટ અત્યારે આ સિવાયના અથવા તમે લાવવા વિચારી રહ્યા હોય એવું? આ વિસ્તારમાં અમારી પાસે હજી બીજી 30,000 વાળી જગ્યા પડી છે, એટલે સ્ટેપ બાય સ્ટેપ અમે જનરલી એકી સામટો પ્રોજેક્ટ નથી લાવતા, સ્ટેપ બાય સ્ટેપ જ લાવીએ છીએ. એટલે અમારું લગભગ 5-6 વર્ષનું ઓરિજોન છે કે નવી નવી સ્કીમ અમે લાવતા જઈશું. અને કેવા પ્રકારની સ્કીમો હશે બધી? બસ આવી અમે જનરલી એફોર્ડેબલ જ કામ કરીએ છીએ, 2 બેડરૂમ 3 બેડરૂમ અને અમારું બજેટમાં બધાને મેમ્બરને સરળતાથી પોસાય એવા જ કામ કરીએ છીએ. અમે લગઝુરિયસ હાર્ડલી મોટા સ્કીમમાં નથી જતા, અમે 3 બેડરૂમ 4 બેડરૂમમાં નથી જતા, અમે 2 બેડરૂમ 3 બેડરૂમમાં જ કામ કરીએ છીએ. એક કારણ કે યોગેશભાઈ તમે ગાહેડ જેવી સંસ્થા સાથે પણ સંકળાયેલા છો, એક ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છો, મને એક નવેમ્બરથી અત્યાર સુધીનો ગાળો ઓવરઓલ આખા રિયલ એસ્ટેટ માટે બિલકુલ ડાઉનફોલ હતો, રાઈટ? હવે તમને લાગે છે કે એમાંથી ધીરે ધીરે આખી ઇન્ડસ્ટ્રીઝ બહાર આવી રહી છે? ચોક્કસ, 8 નવેમ્બરથી માંડીને હું સાચું કહું તો 15 જાન્યુઆરી સુધી બહુ જ ઓછી ઇન્કવાયરી હતી, અને ઇન્કવાયરી હતી તો પણ એવી હતી કે તમારા શું ભાવ ઘટી રહ્યા છે એ અમને કહો. હવે એનું કારણ હતું કે જે એ લોકો ટીવીમાં સાંભળે કે કોઈ પણ મીડિયામાં સાંભળે કે ભાઈ આના ભાવ હવે ઘટશે, એટલે એવું મેમ્બરને તો એવું જોઈએ કે ભાઈ આ મીડિયા અને આ કહે છે એટલે એવું શક્યતા હોઈ શકે, એટલા માટે એ લોકો 15 જાન્યુઆરી સુધી ચેક કરવા આવતા હતા. હવે અમારે ત્યાં બધા સેલ્સ એક્ઝિક્યુટિવ હતા, એ સમજાવતા હતા કે ભાઈ આપ અથવા સરકાર જે કહી રહી છે કે ભાઈ ભાવ ઘટશે, 30% ઘટશે, 15% ઘટશે, પણ કેવી રીતે ઘટે તમે અમને સમજાવો, અથવા તમે સરકારને પૂછો કે શું કોઈ સિમેન્ટના ભાવ ઘટ્યા છે, શું કોઈ સ્ટીલના ભાવ ઘટ્યા છે, શું કોઈ મટીરિયલના ભાવ 10-15% ઘટ્યા છે, કોઈ લેબરના ભાવ ઘટ્યા છે, કયા ભાવ ઘટ્યા છે જેને લીધે રિયલ એસ્ટેટ ડેવલપર્સ તમને 30% સસ્તું કે 25% સસ્તું આપી શકે, એવું કંઈ નથી. એના કરતાં ભાવ બધા વધતા જાય છે, ભાવ ક્યારેય ઘટતા નથી. પણ હવે એમાં પણ એટલે પછી મેમ્બરો બી કંટાળ્યા, એ લોકોએ 15 જાન્યુઆરી સુધી ઇન્કવાયરી કરી. 15 જાન્યુઆરી પછી અમારે ત્યાં ફૂલ ફ્લો છે બુકિંગનો, અને ઘણું સારું બુકિંગ છે. મારી આ 2 સ્કીમ થઈ, વંદે માતરમ ક્રોસવિન જે મારી અહીંયા આગળ વંદે માતરમ રોડ ઉપર છે, અને આ ફેબ્યુલા, બંને થઈને અમે ઓછામાં ઓછા 30-32 બુકિંગ 15 જાન્યુઆરીની આ દિન સુધી કર્યા છે. એટલે અઢી મહિનામાં અમે આટલા સારા બુકિંગ કરી શક્યા છે. બિલકુલ યોગેશભાઈ, તમે CNBC બજાર માટે સમય કાઢ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં આટલું જ. આવતા અઠવાડિયે અમે આપને લઈને જઈશું ગુજરાતના કોઈ અન્ય શહેરમાં.
કે જેથી આપને આપના સપનાનું ઘર ખરીદવા માટેનું માર્ગદર્શન અને મદદ બંને મળી રહે. આપ ચાહે નિવેશક હો યા તો તમે પોતાના માટે ઘર ખરીદવા માગતા હો તો ક્યાં તમને ઉત્તમ સુવિધાઓ સાથેનું ઘર મળી રહે એ માટે આપ જોતા રહો પ્રોપર્ટી બજાર અને ખાસ કરીને CNBC બજાર.